યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ નંબર 11 માપન, જેમાં સ્વાધ્યાય 11.2 માં દાખલા નંબર 10 શીખીએ. એક પંચકોણ આકારનો બગીચો છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો. શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? તો આ આપણને બગીચો આપેલો છે, જેમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ જ્યોતિએ કરેલું વિભાજન. જ્યોતિએ કરેલ વિભાજન, તો જ્યોતિની આપણે આકૃતિ જોઈએ તો અહીં આ લંબાઈ આપણને 15 મીટર 15 મીટર 15 મીટર, કુલ લંબાઈ 30. એટલે આ જે અહીંથી વિભાજન કરેલું છે એટલે આપણને ટોટલ બે સમલંબ ચતુષ્કોણ મળશે. એક ચતુષ્કોણ આ અને બીજો ચતુષ્કોણ આ. બંને સમલંબ ચતુષ્કોણમાં મોટી બાજુની લંબાઈ 30 સેમી છે, જે આપણને આકૃતિમાં આપેલું છે. નાની બાજુની લંબાઈ 15 સેમી છે. બંને વચ્ચેનું અંતર, કુલ અંતર 15 સેમી હતું, એનું અડધું એટલે 15 ના છેદમાં 2. તો અહીં માપ આપણે લખીએ 15 સેમી, 30 સેમી અને 15 ના છેદમાં 2 સેમી. તો કોઈ પણ એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી અને તેના બમણા કરીએ એટલે આપણને બગીચાનું કુલ ક્ષેત્રફળ મળે. તો શરૂઆત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બગીચાનું બે સમલંબ ચતુષ્કોણમાં વિભાજન કરેલું છે. માટે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર બાજુઓની લંબાઈ 15 અને 30 સેમી છે અને તેમની બંને વચ્ચેનું અંતર 15 ના છેદમાં 2 છે. માટે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1 ના છેદમાં 2 બાજુનો સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર. સમાંતર બાજુનો સરવાળો આપણે કરીએ તો 15 વત્તા 30 અને તેમની વચ્ચેનું અંતર, તો આખું અંતર 15 સેમીટર હતું, એને અડધા કરીએ એટલે 15 ના છેદમાં 2. 15 ને 30 45 થશે, ગુણ્યા 15 છેદમાં 2 ગુણ્યા 2 ચોરસ મીટર. ગુણાકાર કરીએ તો 45 ગુણ્યા 15 નો ગુણાકાર કરશું તો 55. પહેલાં તો બાજુમાં કરી દઈએ 45 ગુણ્યા 15 શૂન્ય 45, 55 25 વધી 2 5 20 ને 2 22 એટલે 675. 675 છેદમાં 4 ચોરસ મીટર. આપણે તો એક ભાગનું ક્ષેત્રફળનું, આપણે તો આખા બગીચાનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એક સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળના બમણા કરવા પડશે. માટે આપણે લખીએ કે બગીચાનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 675 ના છેદમાં 4, 2 વડે ભાગ ચાલશે એટલે 675 ભાગ્યા 2 ભાગ ઉડાડીએ 3 3 7.5 337.5 ચોરસ મીટર. માટે આપણે લખીએ કે બગીચાનું કુલ ક્ષેત્રફળ બરાબર 337.5 ચોરસ મીટર થાય. આ થઈ વાત આપણે જ્યોતિએ કરેલું વિભાજન. આ જ રીતે હવે આપણે કવિતાએ કરેલ વિભાજનની મદદથી જે બાજુમાં આકૃતિ આપેલી છે
એની મદદથી આપણે બગીચાનું ક્ષેત્રફળ મેળવવાની પ્રયત્ન કરીએ. હવે આપણે કવિતાએ કરેલ વિભાજનની વાત કરીએ તો જે બગીચો હતો એમાં કવિતાએ એક ત્રિકોણમાં વિભાજન કરેલું છે અને એક ચતુષ્કોણમાં વિભાજન કરેલું છે. તો બગીચાનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે ત્રિકોણ અને ચતુષ્કોણનો સરવાળો કરવો પડશે. આ ચતુષ્કોણ માટે પહેલાં આપણે વાત કરીએ તો 15 મીટર 15 મીટર 15 મીટર, તો આપણે લખી શકીએ કે આ ચતુષ્કોણની બધી બાજુનું માપ કેટલું છે? 15 મીટર. ત્યારબાદ આગળ વધીએ. કુલ લંબાઈ 30 મીટર હતી, એમાંથી ચતુષ્કોણની બાજુની લંબાઈ 15 મીટર જતી રહી, તો આ ત્રિકોણ છે એની ઊંચાઈ પણ કેટલી હશે? 15 મીટર. એટલે ત્રિકોણના ક્ષેત્રફળમાં વધા પાયો ગુણ્યા વેધ કરીએ ત્યારે પાયો આપણો 15 મીટર અને વેધ પણ 15 મીટર. ત્યારબાદ બંનેનો આપણે શું કરશું? સરવાળો કરશું. તો શરૂઆત કરીએ કવિતાએ કરેલ વિભાજન. કવિતાએ કરેલ વિભાજન માટે સૌ પ્રથમ ચતુષ્કોણ કેવો બને છે? ચારે ચાર બાજુ સમાન છે, બધા ખૂણા કાટખૂણા છે, એટલે એક ચોરસ બનશે. તો કે ચોરસ માટે બાજુનું માપ બરાબર 15 મીટર માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ બરાબર 15 નો વર્ગ 225 ચોરસ મીટર. ચોરસનું ક્ષેત્રફળ આપણને 225 ચોરસ મીટર મળે. હવે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણમાં આપણે સૂત્ર જાણીએ છીએ ક્ષેત્રફળનું, વધા પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણ માટે પાયાનું માપ કેટલો છે? 15 મીટર, અને વેધનું માપ એ પણ 15 મીટર છે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર 1/2. પાયો આપણને 15 છે, વેધ પણ 15 છે. 15 ગુણ્યા 15 225/2 ભાગ ચલાવીએ 112.5 ચોરસ મીટર ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે આપણે બગીચાનું કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો આ ચોરસ અને ત્રિકોણ આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડશે. માટે આપણે લખી શકીએ બગીચાનું કુલ ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ 225 ચોરસ મીટર હતું અને ત્રિકોણનું ક્ષેત્રફળ 112.5 ચોરસ મીટર છે. સરવાળો કરીએ તો 337.5 ચોરસ મીટર. આપણે લખીએ કે બગીચાનું કુલ ક્ષેત્રફળ બરાબર 337.5 ચોરસ મીટર. હવે ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત હોય તો તે આપણે બતાવવાની છે. તો હવે આપણે જોઈએ ત્રીજી રીત. હવે આપણે ત્રીજી રીત જોઈએ. એમાં સૌ પ્રથમ જ્યોતિએ કરેલું વિભાજન અને કવિતાએ કરેલ વિભાજનની વાત કરી. હવે ત્રીજી રીતમાં જોઈએ તો આપણે આ જે પંચકોણીય આકૃતિ છે એના સૌ પ્રથમ અહીંથી વિભાજન કરીએ, એટલે એક ત્રિકોણમાં વિભાજન થશે અને પછી એક ચોરસ હતો. અને ત્રીજી રીતમાં આપણે અહીંથી પણ વિભાજન કરી દઈએ, એટલે ટોટલ આપણી પાસે આ એક કાટખૂણો છે, આ એક કાટખૂણો છે, અને અહીંયા આપણે પાયો ગુણ્યા વેધ કરીએ. ટોટલ 1, 2 અને 3
ત્રણ ત્રિકોણમાં વિભાજન થશે, જે ત્રિકોણમાંથી પહેલો ત્રિકોણ માટે કાટકોણ ત્રિકોણ છે એટલે કાટખૂણો બનાવતી બંને બાજુ 15-15 મીટર છે, બીજો ત્રિકોણ પણ કાટકોણ ત્રિકોણ છે જે 15-15 મીટર છે, અને ત્રીજા ત્રિકોણમાં પાયો ગુણ્યા વેધની વાત કરીએ. તો રીત નંબર અન્ય રીત, આકૃતિમાં દર્શાવ્યા મુજબ પંચકણનું ત્રણ ત્રિકોણમાં વિભાજન કરતા, તો પહેલા પ્રથમ ત્રિકોણ માટે, પ્રથમ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. તો પ્રથમ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે માટે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુનો ગુણાંક 1/2. કાટખૂણો કોણ કોણ બનાવે છે? તો કે એ બંને બાજુનો માપ 15×15 છે. 15×15 એટલે 225/2 એટલે 112.5 મીટર. પ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ. બીજા ત્રિકોણની વાત કરીએ તો બીજા ત્રિકોણમાં આપણે વાત કરીએ તો આ જ મુજબ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ 15 મીટર છે, તો એમાં પણ 1/2 × 15×15 એટલે 225/2 એટલે 112.5 ચોરસ મીટર. બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ થયું આ 15 મીટર છે, કુલ લંબાઈ 30 મીટર છે, એમાંથી આ 15 મીટર બાદ કરીએ એટલે વેધની લંબાઈ પણ કેટલી થશે? 15 મીટર. માટે આપણે લખીએ કે ત્રીજા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 πa/βh. 1/2 એમ જ, પાયો 15 મીટર છે, વેધ પણ 15 મીટર છે, 225/2 એટલે 112.5 ચોરસ મીટર. હવે આપણે આખે આખા બગીચાનું, પંચકોણીય બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રણે ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરો. માટે કુલ ક્ષેત્રફળ ત્રણે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો 112.5 + 112.5 + 112.5 5 5 5 એટલે 15 + 1 = 2, 4 × 6 = 7 3 × 3 = 4 મીટર. માટે આપણે લખીએ કે પંચકોણીય બગીચાનું કુલ ક્ષેત્રફળ બરાબર 337.5 ચોરસ મીટર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.